મધ્યપ્રદેશના વીસ જિલ્લાઓમાં ત્રણ દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ભોપાલમાં શુક્રવારે સવારે અને શનિવારે સવાર સુધીમાં આઠ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો આ તરફ ઇન્દોરમાં પણ આ દરમિયાન દસ ઇંચ જેટલો વરસાદ ધોધમાર પડ્યો છે ભોપાલનું મોટું સરોવર સંપૂર્ણપણે ભરાઈ ગયું છે ધોધમાર વરસાદથી પડતા વધ બધા ડેમના એક એક કરીને છ દરવાજા ખોલવામાં આવ્યા છે હવામાન વિભાગે એક સાથે એકવીસ જિલ્લાઓ માટે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે રવિવારે પણ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે વરસાદ બાદ સીએમ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ કરી સમીક્ષા કરી હતી રિપીટ હવામાન વિભાગે એક સાથે એકવીસ જિલ્લાઓ માટે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે રવિવારે પણ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે વરસાદ બાદ સીએમ સિંહ ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે સમીક્ષા કરી હતી કલેક્ટરે નાના ડેમોની સંભાળ રાખવા પણ જણાવ્યું છે નર્મદા ઘાટી ડેવલપમેન્ટ ઓથોરિટી કંટ્રોલ રૂમ પણ એલર્ટ મોડમાં છે ભોપાલ અને ઇન્દોર સિવાય ધોધમાર વરસાદ પડતા મધ્યપ્રદેશની મોટાભાગની નદીઓ તૂર બની છે તવા બરગી બરણા સહિત ભોપાલનો બાણસાગર ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે હવામાન વિભાગના મમતા યાદવે શનિવારે પણ ભોપાલ ઉજ્જૈન સાગર જબલપુર અને ગ્વાલિયરમાં ભારે વરસાદ પડવાની શક્યતા જણાવી હતી ઇન્દોર શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે અત્યાર સુધીમાં ઇન્દોરમાં કુલ બત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે વરસાદને કારણે ઇન્દોરની પચાસથી વધુ કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે વીસથી વધુ નીચાણવાળા વિસ્તારોમાં તો કમર સુધી પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત ગાંધીનગર ભાવના પ્રજાપતિનગર સહિતના ઘણા પોષ વિસ્તારો પણ જળબંબાકાર બની ગયા છે યશવંતસાગર ડેમ ઓવરફ્લો થવાને કારણે તમામ દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ